सिद्धसर एनसीसी कैम्प खाते ट्राफिक शाखाना अधिकारी द्वारा ट्राफिक अवेरनेस माटेनो सेमिनार योजायो। भावनगर ट्राफिक पोलिस द्वारा ट्राफिक नियमोनी जागृति अर्थे सिद्धसर खाते चालता एनसीसी कैम्पना विद्यार्थियों माटे सेमिनारनुं आयोजन करवामां आव्युं हतुं। आ सेमिनारमां ट्राफिक शाखाना पीआई पीडी परमार पीएसआई आरजे रहेवर उपस्थित रहा था अने विद्यार्थियों ने ट्राफिक ना नियमों अने लाइसेंस केवी रीते मेळवी शकाय ते अंगेनुं मार्गदर्शन आप्युं हतुं। मैं ये समझ रहा हूँ कि अभी बहुत सारे स्टूडेंट ऐसे हैं कि जिनको अभी लाइसेंस लेना बाकी है, तो आपको मैं पहले ड्राइविंग लाइसेंस की जो प्रक्रिया है उसके बारे में बताऊंगा। तो आप सब जब 16 ईयर की एज होती है आपकी, तब आप विदाउट गियर का लाइसेंस ले सकते हैं। उसके लिए एम परिवहन एप्लीकेशन है जिसमें आप अप्लाई कर सकते हैं और आईटीआई से आपको जो नज़दीक में आईटीआई है उसका आप एड्रेस डालेंगे और उसमें से आपको वहाँ से ड्राइविंग लाइसेंस लर्निंग मिलेगा जिसकी अवधि 6 मास तक की होती है। तो उसमें आप 6 महीने के अंदर आप अपना पक्का लाइसेंस वहाँ से बाद में आरटीओ से ले सकते हैं। आप सब में मुझे पहले आप अपना हाथ ऊपर करके बताइए कि किसके पास ड्राइविंग लाइसेंस है। चलो ठीक है, हमने चला 6 महीना थी आ गाड़ी इश्यू करवा मेली है। तुम्हें ऊपर जो सकते हो एक कैमरा ने को देखा दो से तुमने। हां नाइट विजन कैमरा से ये मिनिमम तुम्हारे 1.5 किलोमीटर व्हीकल त्याती आउट हो त्याती नहीं तुम्हारे मूवमेंट देखाई सके है। ऊपर जो कैमरा से ऊपर जो कैमरा से आखो मूवेबल छे 360 डिग्री फ्री सके 60 डिग्री फ्री सके छे। नीचे तुमने एक वस्तु देखातो हसे जे कैमरा टाइप दूरबीन टाइप एमआई लेजर फिट करेलो छे। 1 किलोमीटर दूर थी गाड़ी केटली स्पीड आवे तमने બધાને टर्न बाय टर्न દેખાડશું। ખાલી તમને હું તમને ખાલી માર્ગદર્શન આપું છું, પછી टर्न बाय टर्न લાઈન માં આવજો દેખાડશું તમને। 1 કિલોમીટર દૂર થી ગાડી કેટલી સ્પીડે આવે છે એ આમાં ચેક કરી શકીએ તમે। વ્યક્તિ કોઈ ચાલુ ગાડીએ મોબાઈલ પર આવે છે, સીટ બેલ્ટ નથી પહેર્યો, ટ્રિપલ સવારી છે, બધી વસ્તુ આમાં રેકોર્ડ થાય છે। અમે વાત કરતા હોય તો પણ અમે વાત પણ આમાં રેકોર્ડ થાય છે, તમારો વોઇસ પણ આમાં રેકોર્ડ થાય। જે વિસ્તારમાં તમે હાઈવે પર જાઓ, હાઈવે વાહન છે, વ્હીકલ છે, હાઈવે ઉપર તમારું કામ કરવાનું હોય છે, મારી આ ગાડીનું હાઈવે ઉપર જાઓ એટલે દરેક વિસ્તારની અલગ અલગ એની સ્પીડ હોય છે, બધી સ્પીડ એક સરખી નથી હોતી। કોઈક 40ની સ્પીડ હોય છે, કોઈક 60ની સ્પીડ હોય છે, કોઈક 80ની સ્પીડ હોય છે। જે વિસ્તારમાં જાઓ એ વિસ્તાર પ્રમાણે એની આમાં અમારે સેટ કરવાનું આવે સ્પીડ, આમાં અમે સિલેક્ટ કરીએ કે આપણે કેટલી સ્પીડ રાખીએ એ આમાં સ્પીડ અમે ચેક કરીએ, સિલેક્શન આપીએ, હું લોકેશન ચેક કરી આખું જીપીએસ સિસ્ટમ થ્રુ હાલે। આમાં ટુ વ્હીલ માટે આમાં 1500 રૂપિયા ડન છે, કેટલો 1500 રૂપિયા ટુ વ્હીલ માટે ડન છે। હોય સ્પીડમાં આવો ત્યારે ટુ વ્હીલમાં આવો તો 1500 રૂપિયા, ફોર વ્હીલમાં આવો એટલે સીધા 2000 રૂપિયા ડન છે, કેટલો 2000। જેમ જેમ વ્હીકલના પ્રમાણ ચક્કા વધતા જાય, ટાયર વધતા જાય, એમ એનું મુવમેન્ટ એના પૈસા વધતા જાય। હું તમને આમ ફોટો દેખાય તો આ ફોટા પાછા મને આપવાના કોઈ રાખવા નથી, આ ફોટા અમે જેને દંડ કર્યા છે એ વસ્તુ છે। એ પ્રિન્ટ અમે અમે વાળા ચાલકને આપીએ, આખી કે સાહેબ આવ્યા છે, સાહેબ ઓવર સ્પીડમાં આવ્યા છે તો સાહેબને આપવાનું, સાહેબની સહી લેવાની, 2000 રૂપિયા કેશ પેમેન્ટ ભરે તો ઠીક છે, નકર આરટીઓનું ચલણ આપવાનું એમને। જ્યાં સુધી આરટીઓનું ચલણ ન ભરે ત્યાં સુધી એની ગાડી ઉપર એનું ઈ કરજ બાકી રહેશે સરકારનું। તમે આજે નહીં કે કાલે નહીં ગમે ત્યારે તમારો વીમો પાસિંગ કરવા જાઓ ત્યારે પણ આ વસ્તુ બોલે, આ એ વસ્તુ છે। આનાથી ફાયદો શું થાય છે કે ઓવર સ્પીડમાં આવતા વ્હીકલોને આપણે અટકાવી શકીએ।